ધારી પોલીસ સ્ટેશન પાછળ આવેલ સંકટમોચન હનુમાન મંદિર આવેલ છે અને આ મંદિર ખૂબ જ પ્રચલિત છે। આ મંદિરના મહંત રસિકગીરી બાપુ દ્વારા દર મહિનાની પહેલી બીજી તારીખે અહીં ધારી ગામ અને આજુબાજુના ગામડાની વિધવા બહેનોને રાશન કીટ આ મંદિર તરફથી મંદિરના મહંત રસિકગીરી બાપુના હસ્તે આપવામાં આવે છે। 51 વિધવા ગરીબ બહેનોને પાંચમી વાર રાશન કીટ આપવામાં આવી હતી। અહેવાલ જયેશ જેઠવા ધારી। હું ઠેઠ મોરબીથી આવું છું અને અહીંયા આવ્યા પછી ખૂબ અમને આનંદ થયો કે બાપુ જે આ કઈ કાર્ય કરે છે એ પરમાર્થ કાર્ય જ છે। ખરેખર તો એ ખરેખર એક આ સાધુ કરે એટલે અમને આનંદ થાય અને અમે બાપુના સેવકો છીએ। આ જોઈને અમને ખૂબ આનંદ થયો અને જે કાંઈ કરે છે બાપુ એ પર સ્વાર્થે કરે છે, પોતાનો કાંઈ સ્વાર્થ નથી, એમ જગતના સ્વાર્થ આટું થઈને બાપુ કરે છે। અને આ દેવાથી આ જે આજે આપે છે બાપુ, આજ કોઈ આ આ યુગમાં આ વસ્તુ કોઈ કરતું નથી। કારણ કે જગ્યા હોય તો ઘણી મોટી મોટી છે, પણ આ કરવું એ અઘરી વસ્તુ છે। અને અમે બાપુને કહી છીએ, બાપુના ખૂબ સહકારમાં છીએ, બાપુને જે જરૂર પડી અમે બાપુને હર અમે સાથે રહેવાના છીએ। સંકટ મોચન હનુમાનજી મહારાજની દયાથી આ અમે વિધવા ભૈરવોને ભભૂતગીરી મહારાજનો મારી માથે હાથ છે એની દયાથી આ અમે કાર્યક્રમ એવો ગોઠવો છે કે જે વિધવા ભૈરવો જે ગરીબ હોય એની માટે અમે ધારી તાલુકાની ધારી આપણે ધારી જિલ્લાની નહીં પણ અમરેલી જિલ્લાની ભૈરવો જે વિધવાઓ હોય છે ગરીબ એની માટે અમે સાધુ વ્યસાય જવા તૈયાર થયું, પણ આ માલ 500 બાયુ થાય એવી અમે મહેનત કરવી છે અને 500 બૈરાઓને આનંદ કરાવવો છે કે એ આત્માઓ ધીરે જઈને અને અન્ન ખાય અને અમને આશીર્વાદ આપે।